નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. ગુજરાતમાં અત્યારે ઠેર ઠેર કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદની અસર મોટેભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોનું માનીએ તો 16 મે સુધી રાજ્યમાં કમોસમી વરસાદની સ્થિતિ રહેવાની છે. અત્યારે ગુજરાતમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી શરૂ થઈ છે, જે ચોમાસા પહેલાની એક્ટિવિટીનો જ એક ભાગ છે અને આ પાછળ મહારાષ્ટ્ર ઉપર બનેલી સિસ્ટમ જવાબદાર છે. જો આગાહીને સાચી માનીએ તો 14 અને 15 મે ના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે, જેમાં કેટલીક જગ્યાએ 1.5 ઇંચ જેટલા વરસાદની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે. તો આ જ 2 દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની પૂરી શક્યતા છે. ગુજરાતમાં ખેતીવાડી વિભાગ કમોસમી વરસાદ પછી જાગ્યો અને તાત્કાલિક ધોરણે ખેડૂતો અને એપીએમસી માટે સૂચનાઓ જારી કરી છે. હવે વરસાદી માહોલ જો 16 મે સુધી જ યથાવત રહેશે તો ખેડૂતોના પાકના રક્ષણનું શું? અત્યારે તલ, અડદ, મગ, મગફળી જેવા પાકને વધુ પડતું નુકસાન ન થાય તે માટે શું તકેદારી રાખે અને સંભવિત નુકસાનને વહેલી તકે ટાળી શકાય એના માટે શું કરે? આ 1, 2, 3 સવાલનો જવાબ મહામંથનમાં મેળવીશું. તો સૌથી પહેલા તો 2 વાત છે કે 3 દિવસ પહેલા જ્યારે હવામાન વિભાગે આગાહી કરી કે 3 દિવસ એ ગુજરાતમાં વરસાદ પડવાનો છે, આજથી વાત હતી, 14, 15 અને 16ની પણ વાત છે. તો એક વાત તો છે કે ધીમે ધીમે એ વિજ્ઞાન પણ શાર્પન થઈ રહ્યું છે, રાધર કોઈક એવી ટેકનોલોજી લઈ આવ્યા હશે કે મોટે ભાગે કમોસમી માટે આગાહીઓ એ સાચી પડી રહી છે, એમના અનુમાનો, પૂર્વાનુમાનો એ સાચા પડી રહ્યા છે. આજના મીડિયાના જમાનામાં, મોબાઈલના જમાનામાં મોટે ભાગે એ ખેડૂતો એ માહિતીને એ અવગણી લે છે, ક્યારેક એ ગણતા પણ હશે પણ મોટે ભાગે એ ગણી લે છે. ક્યારેક એવું પણ થાય છે કે સરકારમાં ખેતી વિભાગ એ એવું સમજે કે આ આખે આખી હવામાનની આગાહીઓમાં ખેડૂતોને શું કરવાનું, તો એમાં અમે કહેવામાં પાછા રહી ગયા. તો આજે ખેતી નિયામકે એક સૂચના જાહેર કરી કે જે લોકો એપીએમસીમાં લઈ જાય, ન લઈ જાય ને કંઈક ખેતરમાં કંઈક મોલ પડ્યો હોય તો એનું શું કરવું ને દવા ના છાંટો ને બિયારણ ના છાંટો જો ચાલુ વરસાદ હોય તો, આવી ઘણી બધી એણે સૂચનાઓ પણ આપી. પણ આ પણ જો પહેલા થઈ શક્યું હોત તો હું માનું છું કે જે લોકો મોબાઈલથી આગાહી સુધી નથી પહોંચી શક્યા એમના સુધી પણ એ રાજ્યનું હવામાન વિભાગ, રાધર ખેતી વિભાગ એ પહોંચી શક્યો હોત. તો 3-4 સવાલો જે મારા મનમાં છે, તમને પણ થતા હશે સવાલો, હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીને પૂછીએ. પરેશભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. મારો પહેલો સવાલ કે મેના બીજા વીકમાં આજે કમોસમી વરસાદ પડ્યો, એ મોટા ભાગે વરસાદ પડવા પહેલા થતું જ હોય છે કે વાસ્તવમાં એ કમોસમી છે, અત્યારે બિલકુલ એ ના જ પડવો જોઈએ? ના રમતભાઈ, આ એક રેગ્યુલર પ્રક્રિયા છે, આને કહેવાય છે પ્રી મોન્સૂન એક્ટિવિટી. જયારે પણ નૈઋત્યનું ચોમાસું છે તે આગળ વધવા માટે ફેવરેબલ હોય ત્યારે મોટા ભાગે મે મહિનાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે. જોકે દર વખતે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય એ થોડીક સામાન્ય હોય છે, પણ આ વખતે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ થોડીક તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, જેનું પણ મેઇન કારણ છે કે આ વખતે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે થઈ રહી છે, જે આપણે 12 થી લઈને 16 મે 12 તારીખથી જે આ વરસાદની શરૂઆત થઈ છે, એટલે કે ગઈકાલે 12 તારીખે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા, આજે 13 તારીખમાં તો રાજ્યના અનેક વિસ્તારોમાં આવરી લીધા છે. આની અંદર જે મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા ઉભી થઈ હતી, જે 850 HPA લેવલે એક સિયર ઝોન હતો અને એને 700 HPA લેવલે અરબ સાગરમાંથી ભેજ મળ્યો, એટલે આ એક મજબૂત સિસ્ટમ બની અને આ સિસ્ટમ અત્યારે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહી છે. એટલે હવે ધીમે ધીમે આ ગુજરાત ઉપરથી પસાર થવાની છે. જોકે આ અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે, જેને કારણે હવે આવતીકાલે બપોર પછીના સેશનથી જે છોટાઉદેપુર, રાજપીપળા હોય અથવા તો સુરત, વલસાડ, વાપી જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં તીવ્રતા ઘટશે, પણ 14, 15 અને 16 તારીખ એની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાત, એટલે કહી શકાય હિંમતભાઈ કે રાજસ્થાન બોર્ડર થી લઈ અને દક્ષિણ ની અંદર અરબ સાગર સુધીનો જે તમામ પટ્ટો છે, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં આ તમામ પટ્ટાની અંદર આવનારા 2 થી 3 દિવસ સુધી
ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદો પડવાના છે. જે જે વિસ્તારોમાં વરસાદ પડશે ત્યાં પવનની સ્પીડ છે એ 45 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે એવી શક્યતા છે. કેમ કે આ અસ્થિરતા પસાર થઈ રહી છે, આની સાથોસાથ થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી રહી છે. આ થંડરસ્ટોર્મના કારણે ગાજવીજ અને પવનનું પ્રમાણ છે વધુ જોવા મળશે અને આ એક નોર્મલ પ્રક્રિયા છે અને આ નોર્મલ પ્રક્રિયા છે, આ છેલ્લી વખત નથી. કેમ કે આજે 12 થી 16 તારીખમાં અસ્થિરતા પસાર થઈ જશે, પછી 17 તારીખથી ફરીથી પાછું હીટવેવ નો રાઉન્ડ જોવા મળશે, તાપમાન ખૂબ ઊંચું જશે અને 17 થી 21 તારીખ દરમિયાન 44-45 ડિગ્રી સુધી પણ તાપમાન જોવા મળે એવી શક્યતાઓ છે. અને બીજી પ્રી મોન્સૂન એક્ટિવિટી નો ભાગ છે, એટલે કે જે ભાગ 2 હશે એ આપણે 24 મે થી 30 મે વચ્ચે આવશે. એટલે હજુ આ પ્રી મોન્સૂન એક્ટિવિટી જેવી રીતે 12 થી 16 મે દરમિયાન જે જોવા મળી છે આમાં જે વરસાદો પડી રહ્યા છે, આવા જ વરસાદો છે 24 થી 30 મે દરમિયાન પણ જોવા મળે એવી શક્યતાઓ છે. એટલે આપ જે વાત કરતા હતા કે જે ખેતીવાડી વિભાગે જે સૂચના આપવાની હોય, ખેડૂતોએ જે ખેત ઉત્પાદન કે જે કઈ સાચવવાનું હોય એ તમામ વસ્તુ અત્યારથી પણ સાચવવાની, કેમ કે આ અસ્થિરતા નીકળી જાય એ પછી પણ હજી 24 થી 30 તારીખમાં શક્યતાઓ છે. એટલે વી ટીવીના માધ્યમથી દરેક ગુજરાતીને અપીલ કરું છું કે હજી પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી આગળ ચાલુ રહેવાની છે, એટલે આપણે દરેક ખેતીની જણસ છે એને સાચવવાની કાળજી રાખવી. હેમંતભાઈ, તો પરેશભાઈ, શું મોટા ભાગના ખેડૂતોને આમ તો મોટા ભાગે નુકસાન એને જવાનું, શહેરમાં કદાચ એકાદ ઇંચ વરસાદ પડી જાય બહુ લાંબો કઈ ફરક નથી પડતો, પણ જેને કઈક વાવ્યું છે ખેતરમાં, જેને કઈક ઉગાડ્યું છે અથવા તો એને લણવાનું બાકી છે, એવા લોકોને પહેલેથી જ ખબર હશે ને, ખબર હોય તો એની પાસે વિકલ્પો શું બચ્યા હશે? આમ જોવા જઈએ તો બે વાત છે. અત્યારે જે નુકસાની છે હેમંતભાઈ, એમાં જે સમર ક્રોપ એટલે કે જે ઉનાળુ પાક છે, ઉનાળુ પાક ની અંદર ફિલ્ડ ક્રોપ, જે ફિલ્ડ ક્રોપ ની અંદર મગફળી, અડદ, મગ, તલ અને સોયાબીન આ જે પાકો છે આની અંદર પણ કોઈ જ પ્રકારની અગાઉથી આપણે વ્યવસ્થા નથી કરી શકતા. કેમ કે એ પાક તૈયાર થઈ ગયેલો છે, એ ખેતરમાં પાક ઉભો છે. હા, એક વાત ચોક્કસ છે કે હાર્વેસ્ટિંગ થઈ ગયું હોય અને ઢગલો તૈયાર થઈ ગયો હોય તો એ ઢગલાને ખેડૂત છે એ સાચવી શકે, પણ ઉભો જે પાક છે ઉભા પાકમાં કશું જ કરી શકાતું નથી. અને મોટા ભાગનો અત્યારનો પાક છે જે ઉનાળુ પાક એ હજી ઉભો છે, હાર્વેસ્ટિંગ ને હજી મોટા ભાગે એક અઠવાડિયાનો સમય બાકી હતો. એટલે આ જે ઉભેલો પાક છે એના ઉપર આ એક ઇંચ ઉપર સુધીના જે આ પ્રી મોન્સૂનના વરસાદો જોવા મળે છે, જેને કારણે ઉનાળુ પાકમાં અડદ, મગ, તલ, સોયાબીન અને મગફળી આ તમામ પાકોને નુકસાન થવાનું છે. બીજી તરફ જોવા જઈએ તો જે વાર્ષિક પાક છે, લાંબા ગાળાનો પાક છે, જેની અંદર છે આંબાના બગીચાઓ, આ કેરીનો પાક, અને કેરીનો પાક પણ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિતના ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં બાગાયતી પાક થાય છે, આંબાના બગીચાઓ છે જે વાર્ષિક પાક હોય છે. હવે અત્યારે જે વાર્ષિક પાક ની અંદર કેરીનું ટ્રાવેલિંગ છે એ આ વર્ષે દર વર્ષની સરખામણીએ ઓછું આવેલું છે. કેમ કે આ વર્ષે અલ્લીનો સક્રિય હતો, અલ્લીનોને કારણે શિયાળા દરમિયાન જે નોર્મલ ઠંડી પડવી જોઈએ એ ઠંડી જોવા મળી નથી. શિયાળા દરમિયાન વધુ પડતા ઠંડી ન જોવા મળવાના કારણે હિંમતભાઈ આંબાના બગીચાઓમાં ફ્લાવરિંગ ઓછું થયું છે. યોગ્ય હવામાન નહોતું એટલું નહોતું, એટલે સ્વાભાવિક રીતે ફ્લાવરિંગ ઓછું છે. ને એમાં પણ પાછું આ કુદરતી આફત આવે, પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય અને એને કારણે પણ આ ફ્લાવરિંગ ખરી પડે, એટલે આંબાના પાક ની અંદર પણ મોટું નુકસાન જાય તેવી શક્યતાઓ છે. અને એક ઝીણવટપૂર્વકની વાત પણ અહીં બીજી એ કરવી છે, તંત્રને પણ હું અહીંયા સાવચેતપૂર્વક મોટા ભાગે જોવા જઈએ તો જે 2 હેક્ટરની મર્યાદાઓની અંદર જે આપાતકાલીન સ્થિતિની અંદર કુદરતી આફતને કારણે ખેડૂતોને નુકસાની જાય ત્યારે 2 હેક્ટરની મર્યાદામાં જે વળતર મળતું હોય છે એમાં કદાચ ફિલ્ડ ક્રોપ છે એટલે કે અડદ, મગ, તલ, સોયાબીન કે મગફળીને તો મળવાપાત્ર બનશે, પણ બાગાયતી પાક અને ડાંગરનો પાક છે ગુજરાતની અંદર કાયદા મુજબ એને વળતર મળવાપાત્ર બનતું નથી. આ પણ એક સરકારની કહેને કે આમાં ક્ષતિ છે. એટલે હું તો આપના માધ્યમથી અપીલ કરું છું કે બાગાયતી પાક છે એને પણ સમાવેશ કરવો, સેન્સિટિવ પાક છે એટલે એમાંથી બાકાત રાખેલો છે પણ એને પણ સમાવેશ કરી અને આમાં નુકસાન જાય તો એ ખેડૂતોને પણ વળતર આપવું. અને બીજી જેવી વાત એ છે કે મોટા ભાગે બગીચાઓ છે એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી દેવાઈ ગયા હોય એટલે જે ખેડૂત છે એને ઘણી વખત પેમેન્ટ મળી ગયું હોય પણ જે ઇજારેદારો છે એને નુકસાન જતું હોય તો ઇજારેદારોને પણ ધ્યાનમાં રાખવા એ ખેતી એગ્રીકલ્ચરનો 1968 મુજબના એક મુજબ સરકારે આમાં ધ્યાન દેવાની જરૂર છે હેમંતભાઈ. ઓકે, છેલ્લો પ્રશ્ન, ગઈકાલે જે ગરમી અને અકળામણ હતી એ મૂળ આજ એક કારણ હતું જે આમ સદંતર પવન જ બંધ થઈ ગયું ને લોકોને જબરજસ્ત ગઈકાલે ગરમી થતી હતી, એ આ 3-4 દિવસના આ વરસાદી માહોલના કારણે એ વાતાવરણ સર્જાયું હતું કે કઈ સિગ્નિફિકન્ટ કઈક બીજું છે?
ના ચોક્કસ થી આ જ કારણે આ ગરમીનો માહોલ હતો. એનું કારણ છે કે 850 એચપી લેવલે અત્યારે સિયર ઝોન છે અને એ સિયર ઝોન એટલે એક પ્રકારે હ્યુમિડિટીનું પ્રમાણ છે એ વધી રહ્યું છે અને આ હ્યુમિડિટીને કારણે ગરમીનું પ્રમાણ છે એ છેલ્લા આમ તો 2-3 દિવસથી વધતું હતું પણ ગઈકાલે થોડુંક વધારે પડતા આ ગરમીનો માહોલ છે એ જોવા મળ્યો હતો. ખૂબ અકળામણ હતી અને આ અકળામણ છે એ આ એક અસ્થિરતા છે આપણી નજીક આવી રહી હતી જેને કારણે હતી. હવે આ જેવી રીતે આ એક અસ્થિરતા પસાર થઈ જશે પછી આ ગરમીનો ઉકળાટ હોય છે અકળામણ હોય છે એની અંદર આંશિક રાહત મળશે. બહુ મોટી રાહત નહીં મળે પણ આંશિક રાહત મળશે. પણ જે તાપમાન હોય છે એ છેલ્લા આ 2-3 દિવસની અંદર તાપમાન જેવી રીતે નોર્મલ નજીક આવ્યું છે, ઘણા વિસ્તારોની અંદર નોર્મલ કરતા પણ તાપમાન ઘટી ગયું છે. એ તાપમાન ફરીથી એટલે કે આ 16 તારીખે આ પ્રિમોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ પૂરો થાય એ પછી 17 તારીખથી ફરીથી તાપમાન ઊંચું જશે. અને હું અહીંયા આપને એ પણ એક અપીલ કરું છું અથવા તો ખેડૂતોને અહીંયા ચેતવું છું, દરેક ગુજરાતવાસીઓને ચેતવું છું કે 17 થી લઈને 21 મે વચ્ચેનો જે હીટવેવનો રાઉન્ડ હશે એ અસાધારણ રાઉન્ડ હશે. 2024ની અંદર અત્યારે આ ચાલુ ઉનાળામાં ક્યારેય પણ નથી જોવા મળ્યો એટલી ભયંકર ગરમીનો માહોલ જોવા મળશે. અનેક વિસ્તારોની અંદર 45 ડિગ્રી અથવા તો એનાથી પણ તાપમાન ઊંચું જાય અને એકંદરે કહી શકાય કે રેડ એલર્ટ છે એ ગુજરાતના ઘણા બધા સેન્ટરોને જાહેર કરવું પડે એ ટાઈપનું પણ તાપમાન જોવા મળે એવી શક્યતાઓ છે. હેમંતભાઈ ચલો પરેશભાઈ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. મને લાગે ઘણી બધી જાણકારી જે લોકો નહીં જાણતા હોય એ માહિતી પણ તમે આપીને આગળના 3 દિવસમાં ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે એની વાત પણ તમે કરી.